તો હવે આપણે જો વાત કરી લઈએ રૂપિયાના કારોબારની ઉપર નજર કરી લઈએ તો રૂપિયામાં આજે સામાન્ય મજબૂતી જોવા મળી છે. ગઈકાલના 76.91 બંધની સામે આજે રૂપિયો 8 પૈસા જેટલો મજબૂત થઈને 76.82 સ્તર ઉપર ખુલ્યો હતો અને ત્યાંથી થોડી મજબૂતી વધતી દેખાઈ હતી. અત્યારે આપણે જોઈએ તો 76.89 ઉપર આપણે રૂપિયાની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ ઉપર જો આપણે નજર કરી લઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 98.99 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર જોઈ રહ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે આ જીઓપોલિટિકલ ટેન્શન્સ જ્યારથી શરૂ થયા છે ત્યારથી આપણને જે ડોલર ઇન્ડેક્સ છે એની અંદર મજબૂતાઈ દેખાઈ રહી છે. 99ની આસપાસ ડોલર ઇન્ડેક્સ સસ્ટેન થઈ રહ્યો છે. જ્યારે રૂપિયાની જો વાત કરીએ તો રૂપિયાએ તાજેતરમાં જે છે સૌથી પોતાના હાઈએસ્ટ લો બનાવ્યા હતા, સૌથી નબળો રૂપિયો થયો હતો અને હવે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આજની જે શરૂઆત છે એ અહીંયા આગળથી થોડી મજબૂતાઈ સાથે થતી દેખાય છે, પરંતુ 76.79 લેવલ ઉપર અત્યારે આપણે કારોબાર જોઈ શકીએ છીએ. તો હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી સ્વાગત છે આપનું, ગુડ મોર્નિંગ. અને જે રીતે અહીંયા આગળથી આપણે રૂપિયાની વાત કરી રહ્યા છીએ, રૂપિયો આપણને આ જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે ખાસો એવો નબળો થતો દેખાયો છે, ત્યારબાદ આજે થોડી પોઝિટિવિટી સાથેની શરૂઆત થઈ છે, તો કયા કારણો તમે જોઈ રહ્યા છો અને હવે તમને રૂપિયાની ચાલ કઈ રીતની લાગી રહી છે? વેરી ગુડ મોર્નિંગ. જો જે હિસાબથી રૂપિયાની ચાલ રહી છે, ડેફિનેટલી આજે ફેટ ચાલુ થયું હતું 2 હપ્તાના પહેલા, ઇનફેક્ટ 2 હપ્તાના થોડા પહેલાથી ચાલુ થયું છે રશિયા યુક્રેનનું ઇસ્યુ. ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસલી રૂપિયાના અંદર એક ફોલ જોયો છે અને રિસન્ટ ડેવલપમેન્ટ જ્યાં ક્રૂડ ઓઇલને લઈને યુએસ અને યુરોના તરફથી અને બ્રિટનના તરફથી જે અપડેટ્સ છે એના કારણથી ક્રૂડ ઓઇલના ઉપર પ્રેશર જે છે એ બનેલું હતું. યુએસએ ડેફિનેટલી એક સ્ટેટમેન્ટ આપી દીધું છે ક્લિયર કટ કે બેન કરી રહ્યા છે ક્રૂડ ઓઇલને, રશિયન ક્રૂડ ઓઇલને, અને બ્રિટન પણ આગળ ચાલતા 2022ના એન્ડ સુધી ઓછો કરીને ઘટાડી દેશે. યુરો તરફથી હજી સુધી સ્ટેટમેન્ટ્સ નથી બેનના, બીકોઝ એ લોકો ટુ મચ ડિપેન્ડન્ટ છે રશિયન ઓઇલ પર. તો આમાંથી એક બે વસ્તુ ક્લિયર થાય છે કે યુએસ પોતાનામાં એક એક પ્રોડ્યુસર છે ઓઇલનો, તો એને ફરક નથી પડતો કે રશિયન ઓઇલ એના પાસે આવે છે કે નથી આવતું. દેટ ઇઝ વન પોઈન્ટ. એનાથી ક્રૂડ ઓઇલના માર્કેટને નહીં ફરક પડતો વધારે. બ્રિટને ઓલરેડી બતાવ્યું છે કે 2022ના એન્ડ સુધી કરશે, તો એ પણ એક ઇમિડિયેટ ઓલું ઇમ્પેક્ટ નથી ક્રૂડ ઓઇલના પ્રાઇઝિસ માટે. અને યુરો જે મેઇન કન્ટ્રી છે, યુરો જે મેઇન નેશન આખું ઓલું કોન્ટિનેન્ટ છે જ્યાંથી અગર કઈ અપડેટ આવે છે તો એના કારણથી ક્રૂડ ઓઇલના પ્રાઇઝિસ પર અહીંયા મેનિપ્યુલેશન થઈ શકે છે. ત્યાં સુધી અહીંયા આગળ જે હવે રેન્જ બની ગઈ છે ક્રૂડ ઓઇલના માટે મને લાગે છે 110-105 નું એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન બની ગયું છે. બેઝ સપોર્ટના હિસાબે આપણે કહી શકીએ છીએ અને હાયર લેવલ્સ પર 135-140 નું એક બેઝ રેઝિસ્ટન્સ પણ બનતું દેખાશે અનલેસ એન્ડ અન્ટિલ યુરોના તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવે છે વર્ડ્સ યુ નો ડિક્રીઝિંગ ધી ઇમ્પોર્ટ ઓર યુ નો સ્ટેટિંગ ટુવર્ડ્સ ધી બેન ઓફ ધી રશિયન ઓઇલ. નેવરધલેસ ત્યાં સુધી જે અપડેટ્સ આવી તે નથી આવતી ત્યાં સુધી ક્રૂડ ઓઇલને આ એક વોલેટાઇલ રેન્જના અંદર હવે પકડીને ચાલવું જોઈએ. જે સબસ્ટેન્શિયલ રેલી મળી છે ક્રૂડ ઓઇલના પાછળ એના કારણથી આપણા રૂપિયા પર દબાવ આવે છે. હવે હું કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે રૂપિયા પર આજે પ્રેશર છે એ કેમ આપણને જોવા મળ્યું છે. ઓફકોર્સ એફઆઈની નેટ સેલિંગ કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે ડેઈલી બેઝિસ પર. સ્ટ્રોંગ નેટ સેલિંગ જે છે એ થઈ રહી છે ઇન્ડિયન માર્કેટ્સના અંદર. છેલ્લા 5 દિવસથી એક સ્ટ્રોંગ નેગેટિવ ડેટા હતો એફઆઈઆઈઝનો. ઇનફેક્ટ કાલના દિવસે તો 10,000 કરોડનું નેટ સેલિંગ હતું, તો વિચ ઇઝ નોટ અ ગુડ ઇન્ડિકેશન ફોર ધ રૂપી એઝ ઓફ. લેવલ વાઇઝ અગર હું જોવા જઉં તો 76.75-76.70 એક બેઝ રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે. ત્યાં સુધી એકવાર માટે જરૂર સ્ટ્રેન્થ થઈ શકે છે. સો ફ્યુચર્સ માર્કેટની હું વાત કરું છું તો બેઝ કેસ અહીંયાથી 76.70-76.75 અહીંયાથી 15-20 પૈસા હજી જે ગેઇન્સ છે આપણને રૂપિયાના અંદર જોવા મળી શકે છે. બટ એના વિપરીત હજી લેવલ્સ જે છે એ ત્યારે જ ખાવા પડશે જો એના લેવલ્સ અગર ઇન્સ્પેક્ટ નથી કરતો. ત્યાંથી પાછું રેઝિસ્ટન્સ લેવા માંડે છે રૂપિયો, તો પાછા 77ના ઉપરના લેવલ જે છે એ ધીરે ધીરે જોવા મળશે. ટુવર્ડ 77.25 પાછું આવી શકે છે ડિપેન્ડિંગ અપોન હાઉ ધ માર્કેટ પ્લેસ ઇન ધ સિનારિયો પ્લેસ બિટવીન યુ નો ક્રૂડ ઓઇલ માર્કેટ. હમણાં હવે ફોકસ જે છે એ થોડું શિફ્ટ થતું દેખાઈ રહ્યું છે ટુવર્ડ સેન્કશન્સ અને યુ નો જે હિસાબથી 2-3 વર્ષ પહેલા યુએસ અને ચાઇનાના વચ્ચે જે ટ્રેડ વોરનું સિચ્યુએશન ચાલુ હતું. આઈ થિંક ડેવલપમેન્ટ જે છે ધીરે ધીરે એ તરફ જઈ રહ્યા છે. જે હિસાબથી યુક્રેનના તરફથી અપડેટ્સ આવ્યા છે કે એ નેટોના તરફ હવે વિચાર નથી કરી રહ્યો જવા માટે. So these all things are going to impact the commodity market and commodity market for the year 2022 is looking very bright. Ajipan. So
તો એના કારણથી ડેફિનેટલી કરન્સી પર પ્રેશર બનેલું રહેશે. ઓવરઓલ જે રીતે હું અગ્રાને સમઅપ કરવા જાઉં કે રૂપિયાની ચાલ કેવી રહેશે, તો બ્રોડલી રૂપિયાની ચાલ જે છે એ નેગેટિવ લાગે છે હજી પણ, બીકોઝ ઇન્ફ્લેશન જે છે હજી પીક થશે. જે હિસાબથી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હાઈ લેવલ્સ પર અગર મેન્ટેન થવા માંડે છે તો બધી જ વસ્તુ જે છે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, પ્લસ જે અહીંયા પ્રોડક્શન થશે જે બી વસ્તુ ઇમ્પોર્ટ થયા પછી ક્રૂડ ઓઇલ હાઈ પ્રાઇસ પર, તો એના કારણથી મોંઘવારી વધશે. મોંઘવારી વધશે તો એના કારણથી રૂપિયા પર પ્રેશર બનેલું રહેશે. નિયર ટર્મ માટે જે મેં રેન્જ આપી 76-75 ઓન ધ હાયર સાઇડ ફોર ધ રૂપી એન્ડ 77-25 ઓન ધ લોઅર સાઇડ, આ 40-50 પોઈન્ટના અંદર રૂપિયો જે છે મને દેખાય. ઓકે, તો રૂપિયો આ રેન્જની અંદર આપણને દેખાઈ શકે છે, રૂપિયાની અંદર પ્રેશર જે છે તે બનેલું રહી શકે છે. ક્રૂડના કારોબાર ઉપર હવે જો નજર કરી લઈએ તો આજે ક્રૂડમાં ફરી ઉછાળો આવ્યો છે. યુએસના રાષ્ટ્રપતિ જો બાઇડને મંગળવારે રશિયાની આયાત થતા ક્રૂડ અને નેચરલ ગેસ સહિત અન્ય ઉર્જા પ્રોડક્ટની આયાત ઉપર પ્રતિબંધ જાહેર કર્યા છે. સાથે જ બ્રિટને પણ 2022ના અંત સુધીમાં રશિયાની ક્રૂડની આયાતને તબક્કાવાર રીતે બંધ કરવાની જાહેરાત કરી છે, જેને કારણે બ્રેન્ડ ક્રૂડ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડમાં ફરી એકવાર ઉછાળો આવતો છે. અહીંયાથી આપણે આજે જોયો છે જતીનજી, જે રીતે તમે અત્યારે આપણે રૂપિયાની વાત કરતા હતા ત્યારે જે રીતે જણાવી રહ્યા હતા કે યુએસ પોતાનું ઉત્પાદન પોતે કરે છે ગેસનું, એટલે એમને બહુ મોટો ફરક નથી પડતો. બ્રિટને જે કીધું છે કે 2022ના અંત સુધી ધીમે ધીમે એ આયાત કરવાનું ઘટાડી દેશે, તો એને કારણે પણ મોટો ફરક નથી આવતો. અને આપણને આ જે સૌથી મોટી ચિંતા બનેલી હતી, થોડા દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ જે પ્રતિબંધ લાગવાના છે એનર્જી ઉપર, ક્રૂડની આયાત ઉપર, એ હવે અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. પરંતુ જે રીતે આપણે ચર્ચામાં સમજી રહ્યા છીએ કે એટલો મોટો ફરક તાત્કાલિક ધોરણે નથી દેખાઈ રહ્યો, તો શું આનો અર્થ આપણે એ રીતે સમજવો જોઈએ કે જે કિંમતોને વધારવા માટેની જે પરિબળ અહીંયાથી આવવાનું હતું એ હવે આવી ચૂક્યું છે, અને અત્યારે જે આપણે 130ની આસપાસ બ્રેન્ટને જોઈ રહ્યા છે અહીંયા એ સસ્ટેન કરી લેશે? રાઇટલી પોઇન્ટેડ. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે કે કોઈ ભી નેશન કે કોઈ ભી મેજર ઓફ ધ પ્રોડ્યુસર્સ કે મેજર ઓફ ધ ઇમ્પોર્ટર્સના પાસેથી કોઈ એવો સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ નથી કે એ લોકો રશિયન ઓઇલને યુ નો બેન કરીને માર્કેટમાંથી આખું હટાવી નાખે. યુએસનો સ્ટેટમેન્ટ કંઈ ફરક નથી પડતો મારા હિસાબથી. પોતાનામાં ઓટોમેટિકલી આપણે જોયું છે કે હર વખતે પોતે સેફ રમતો હોય છે માર્કેટના અંદર, સો હી ઇઝ વેરી ડિફેન્સિવ એટ ધી એન્ડ. ભલે એના સ્ટેટમેન્ટ બેન્ડના તરફ છે, પ્રોડક્ટના તરફ છે, બટ જ્યાંથી એને ઇકોનોમીમાં વધારે ફરક ન પડે એ હિસાબથી એના સ્ટેટમેન્ટ હોય છે. સો આઈ થિંક ઇટ ઇઝ વેરી ટુ સાઇડેડ ટોક્સ ફ્રોમ ધ યુએસ સાઇડ. એના વજેથી યસ, સ્પેક્યુલેશન અને વોલેટિલિટી વધતી દેખાશે. જેના હિસાબથી હું હવે સમજુ છું કે અહીંયાથી જે આગળ મોટો ટ્રિગર બની શકે છે ક્રૂડ ઓઇલના માટે અને જે એક ડર છે એ છે યુરોપ. યુરોપ બીકોઝ ટોટલી ડિપેન્ડન્ટ છે મેક્સિમમ ઓઇલ, રશિયન ઓઇલ જે ઇમ્પોર્ટ કરે છે. દેટ ઇઝ અ મેઈન કેસ સિનારિયો રાઈટ નાઉ. આમાં બે વસ્તુ થઈ શકે છે કે યુરોને અગર બીજો કોઈ વિકલ્પ મળી જાય છે કે એના ઓઇલના ઇમ્પોર્ટ જે છે એ બીજી જગ્યાથી કરે, ફોર એક્ઝામ્પલ યુએસના તરફથી પ્રોડક્શન વધી જાય અને યુએસ યુરોને વધારે સપ્લાય કરવા માંડે, કે પછી ઓપેક જે છે વિધાઉટ ધી પ્લસ દેટ ઇઝ ધી રશિયા, ઓપેકના તરફથી થોડો સપોર્ટ મળી જાય કે એ લોકો એને વધારે ક્રૂડ ઓઇલ આપવા માંડે, તો યુરોપ પોતાનો ઇમ્પોર્ટ જે છે રશિયામાંથી ઘટાડી શકે. બટ એમાં પાછું શું થશે કે ડિમાન્ડ ને સપ્લાય પાછું બેલેન્સ થતું દેખાશે, બીકોઝ યુરો અગર રશિયાથી નથી ઇમ્પોર્ટ કરતો તો કોઈ બીજી જગ્યાથી ઇમ્પોર્ટ કરશે અને સપ્લાય વધશે બીજા લોકોના તરફથી, સો એ ટાઈમ મળી જશે. અહીંયા એ જ કેસ છે કે અગર અહીંયા ટાઈમ મળી જાય છે પ્રોડક્શન કરવા માટે બધાને, તો ક્રૂડ ઓઇલના માર્કેટમાં જે મોટું પેનિક આવવાનું દેખાતું હતું એ સબસાઇડ થઈ જાય છે. યસ, ડેફિનેટલી અંડરટોન જે છે એ બુલિશ મોમેન્ટમ બનેલું રહે છે, બીકોઝ એક મેજર ઓઇલ પ્રોડ્યુસર અગર માર્કેટથી બેન પીરિયડ ઓલામાં આવી જાય છે, એક 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 કરીને નેશન બધા એના અંદર ઇન્ક્લુડ થવા માટે છે ધીરે ધીરે, તો ડેફિનેટલી અહીંયા ઇમ્પેક્ટ જે છે એ પ્રાઇસીસને લઈને પોઝિટિવ રહેશે ક્રૂડ ઓઇલ માટે. બટ જે ઇમિડિયેટ રિએક્શન આપણે એક્સપેક્ટ કરતા હતા કે $200 એસ્ટિમેશન અને યુ નો બિયોન્ડ દેટ જે આવી રહ્યા હતા એ થોડા ટાઈમ માટે સાઇડલાઇન થઈ જાય છે જ્યાં સુધી યુરો કોઈ સ્ટેટમેન્ટ નથી આપતો. દેટ ઇઝ પોઈન્ટ દેટ ઇઝ ટુ બી પ્રિસાઇઝ્ડ. નેચરલ ગેસ માટે પણ સેમ છે, કેમ કે ક્રૂડ ઓઇલની વાત કરીએ છીએ, હું ગેસની પણ એ જ વાત કરી લઉં છું સાથે સાથે, બીકોઝ ગેસ પણ મોટા ભાગે એક્સપોર્ટ થાય છે રશિયાથી અને યુરોમાં જાય છે, તો હજી સુધી કોઈ બી એના અંદર ઘટાડો નથી કર્યો એ લોકો ઇમ્પોર્ટમાં, તો એના કારણે આપણે જોયું કે ગેસના પ્રાઇસીસ પણ એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશરમાં આવી ગયા, અને સાથે સાથે જ અહીંયા આગળ કોઈ એના પર ઇમ્પેક્ટ નથી કાલના સ્ટેટમેન્ટ આવ્યા પછી. ઇમ્પેક્ટ પ્રાઇસીસ હજી થોડુંક નેગેટિવ આઉટલુક જ દેખાયું છે નેચરલ ગેસના પ્રાઇસીસ. ઓકે, તો આ આખો વ્યૂ જે છે તે અહીંયા આગળ આપણને એનર્જી પેકની ઉપર, એટલે કે ક્રૂડ અને નેચરલ ગેસની ઉપર બનતો દેખાઈ રહ્યો છે, અને આ જીઓ પોલિટિકલ ટેન્શન છે એની જે અસર છે તે અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે.
તો આ સાથે જ કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે સોના ચાંદી અને મેટલની ચાલ ઉપર કરીશું નજર. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે જો આપણે સોનાના કારોબારની વાત કરી લઈએ તો સોનામાં આજે તેજી યથાવત છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વધેલી અનિશ્ચિતતાએ રોકાણકારોને સોનામાં સેફ હેવન રોકાણ કરવાની ફરજ પાડી છે. આજે કોમિક્સ પર સોનાની જો વાત કરીએ તો 2050ની ઉપર એટલે કે 2053ની આસપાસ આપણે કારોબાર કરતો જોઈ રહ્યા છે અને સોમવારે સોનાએ નવા રેકોર્ડ સ્તર બનાવ્યા હતા તે તરફ ફરીથી પ્રયાણ થઈ રહ્યું છે. તો આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં આશરે 2.1 બિલિયનનો ઇનફ્લો જોવા મળ્યો છે. જતીનજી, સોનાને આપણે અહીંયા આગળથી કઈ રીતે સમજવું જોઈએ, કારણ કે આ જે અત્યારે આપણે તેજી જોઈ રહ્યા છે શું એના એક કારણની અંદર આ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ વધ્યા છે, ત્યારબાદ જે એનર્જી હોય કે પછી મેટલ્સ હોય એની કિંમતો વધી રહી છે, એને કારણે મોંઘવારી વધી રહી છે, એની અસર પણ આપણને સોનાની ઉપર દેખાઈ રહી છે, કઈ રીતે સમજવું જોઈએ? જો મેઇનલી બેઝ કેસ એ છે કે વોર લાઇક સિચ્યુએશનમાં બુલિયન્સ માર્કેટને એક સ્ટ્રોંગ સપોર્ટ મળી જાય છે, બીકોઝ ઇન્ફ્લેશનરી હેચ થઈ જાય છે અને સાથે સાથે જે જીઓપોલિટિકલ ટેન્શન હોય છે ત્યારે ગોલ્ડના માટે એક બહુ સારું આમતું એસેટ એલોકેશન થઈ જાય છે. હેચ ફંડ જે છે એ પોતાનું એલોકેશન વધાવી દે છે. મેજોરિટી ઓફ ધ પ્લેયર્સ ધોઝ હુ આર યુ નો હેવીલી ઇન્વેસ્ટેડ એ લોકો પણ પોતાનું પોઝિશન જે છે હેચ પોઝિશન બનાવીને એક બેલેન્સ કરી દે છે પોર્ટફોલિયોની અંદર. રીબેલેન્સિંગ આપણે કહી શકીએ છીએ ગોલ્ડ. તો રીબેલેન્સિંગ અને હેજિંગ જે બે વસ્તુ જ્યારે સૌથી વધારે દેખાય છે ગોલ્ડના અંદર એ થાય છે જીઓપોલિટિકલ ટેન્શન, વોર લાઇક સિચ્યુએશન, યુ નો માર્કેટ અનસર્ટનિટીઝ. તો આ બધી વસ્તુ એક સાથે છે હમણાં માર્કેટના અંદર. જે હિસાબથી આપણે ઇકોનોમિકલી જીટર્સ જોઈ રહ્યા છે, 2 વર્ષ પહેલા પેન્ડેમિકે ગોલ્ડને સપોર્ટ કરી દીધું હતું બીકોઝ પેન્ડેમિકે બધાને રોકી દીધો હતો ઘરના અંદર, અને હવે આ વસ્તુ જે એસ્કલેટ થઈને આવી છે તો એના કારણથી કન્ટ્રી વાઇઝ એકબીજાના ઉપરથી ભરોસો જે છે થોડો ઓછો થઈ જાય છે, બીકોઝ ધીસ કાઇન્ડ ઓફ મેનિપ્યુલેશન એન્ડ ધીસ કાઇન્ડ ઓફ ટેક્ટિકલ પોલિટિકલ ઇશ્યુઝ ડઝ નોટ સપોર્ટ યુ નો ટ્રેડ. જે ઇન્ટર કન્ટ્રીઝનો જે ટ્રેડ થાય છે એમાં બહુ મોટો ફરક પડી જાય છે, બીકોઝ આવા ટાઈમ પર બધાને ખબર પડી જાય છે કે એ લોકોના સપોર્ટમાં કોણ છે, એ લોકોના સપોર્ટમાં કોણ નથી, તો એના કારણથી બીજાના પર ભરોસો કરવો ઓછો થઈ જાય. તો આ બધા કારણ જે છે ડેફિનેટલી ગોલ્ડના માટે સપોર્ટિવ બની જાય છે એટ ધી એન્ડ. સો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે એડવાઇસ મારી એ બ્રોડલી જે વ્યૂ છે એ પહેલા માઇન્ડસેટ પકડીને ચાલો કે ગોલ્ડના અંદર એક બ્રોડ વ્યૂ જે છે અહીંયાથી પોઝિટિવ બનેલો છે, જે હિસાબથી પ્રાઇસીસે પોતાનું એસ્કલેશન બતાવ્યું છે. ઇનફેક્ટ 50,000 ઉપરથી જ્યારથી પ્રાઇસીસ આવ્યા છે ત્યારથી આપણું સેલ રેકમેન્ડેશન તો આપ્યું જ નથી ગોલ્ડના અંદર. ઇનફેક્ટ એવરી ટાઈમ વી હેવ મેટ બાઇંગ રેકમેન્ડેશન જ રહ્યું છે ગોલ્ડના માટે. હજી પણ હું બાઇંગનું બાયસનેસ છે મારું. યસ, વચ્ચે વચ્ચે પ્રોફિટ બુકિંગ આવશે, જેવી રીતે કાલના દિવસે ક્લોઝિંગના 2-3 કલાક પહેલા એક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું આ બધા સ્ટેટમેન્ટ ફ્રોમ ધી યુએસ કે એ લોકો બહુ એગ્રેસિવલી નથી કંઈક કરી રહ્યા, ખાલી પોતાનું સાઈડથી રશિયન ઓઇલ બેન કરી દેવું ઇટ ઇઝ નોટ અ મેજર સ્ટેટમેન્ટ, એન્ડ બ્રિટને તો પોતાનું બહુ જ મોટું બાયસનેસ આપી દીધું. તો એના કારણથી કોમોડિટી માર્કેટમાં થોડું પેનિક આવી ગયું. બટ ક્યાંય ને ક્યાંય ઓવરઓલ બધાને ખબર છે કે આ બધી વસ્તુ બહુ જલ્દી એસ્કલેશન જે છે આનું રિઝોલ્યુશન નહીં આવે, તો એના કારણથી પ્રાઇસીસના ઉપર સપોર્ટિવ રહેશે મોટા ભાગે. તો લેવલ વાઇઝ હવે હું વાત કરી લઉં તો ગોલ્ડના માટે સપોર્ટિવ ઝોન જે મેઇનલી જે છે એ છે અરાઉન્ડ અબાઉટ 53,500 થી લઈને 53,000. દેટ ઇઝ અ બેઝ સપોર્ટ અકોર્ડિંગ ટુ મી. આ એક મોટા ભાગે પોઝિશનલ ટ્રેડર્સ માટે લેવલ છે જે એ લોકો એન્ટર કરી શકે છે. સ્વિંગ ટ્રેડર્સ માટે 54,000 ઇઝ ધ બેઝ સપોર્ટ. જ્યાં સુધી 54,000 ના ઉપર છે ત્યાં સુધી માઇનર બાયોન ડિપ્સનું માર્કેટ છે. ડે ટ્રેડર્સ અને સ્વિંગ ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી અહીંયા બનેલી છે. 54,700 54,600 ના વચ્ચે પ્રાઇસીસ મળે છે ત્યારે એન્ટર કરી લો. 54,500 ના નીચે સ્ટોપ લોસ રાખો અને 55,000 55,100 નું ટાર્ગેટ રાખીને ડે ટ્રેડર્સ માટે અને સ્વિંગ ટ્રેડર્સ માટે મારી સલાહ રહેશે બાયોન ડિપ્સનું સ્ટ્રેટેજી બનાવીને રાખો ગોલ્ડના. ઓકે, તો સોના પર બાયોન ડિપ્સની સ્ટ્રેટેજીની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. સાથે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાના પગલે ઉછાળો આવ્યો છે. આજે ચાંદીમાં 1.5% તેજી દેખાઈ છે અને કોમેક્સ ઉપર ચાંદી $27 પાર પહોંચતી દેખાઈ ગઈ છે. જતીનજી, ચાંદી ઉપર તમારો શું મત બની રહ્યો છે, ચાંદી માટે કેવી રણનીતિ અપનાવવી? થોડું વોલટાઇલ જરૂર રહી શકે છે બીકોઝ બેઝ મેટલમાં આપણે જે હિસાબથી વોલટેલિટી જોઈ છે, નિકલના પ્રાઇસીસમાં આપણે હિસ્ટોરિકલ ચેન્જીસ જોયા છે, બધા જ બેઝ મેટલના અંદર પ્રોફિટ બુકિંગ આવી જાય છે, તો એક શાર્પ કરેક્શન આવી જાય છે વિધિન સ્પેન ઓફ હાફ એન આર. તો અહીંયા ચાંદી માટે થોડું વોલટાઇલ સેશન જરૂર જોવા મળી શકે છે.
બ્રોડલી મારો વ્યૂ 70,000 ના ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ છે ચાંદીના માટે, અને હાયર સાઇડ પર 73,500 કરતો દેખાશે. જ્યાં સુધી મોટા ભાગે અગર આપણે જોવા જઈએ તો 75,000 ના ઉપર ક્લોઝિંગ બહુ જરૂરી છે, બીકોઝ દેટ ઇઝ ધ લેવલ, કી લેવલ જ્યાંથી આપણે પહેલા પણ એકવાર પડી ચુક્યા છે એકાદ બે વર્ષ પહેલા. તો બ્રોડલી 70 થી લઈને 74 ના વચ્ચે હું ચાંદીને જોઈ રહ્યો છું. તો જ્યારે બી તમને 71,000, 71,500 ના આજુબાજુના લેવલ દેખાય છે તો એગ્રેસિવલી બાય કરો. 70,000 વિલ 70,000 હાયર સાઈડ પર 72,500, 73,000 પાસે પ્રોફિટ બુકિંગ કરો. બટ હું સેલની એડવાઇસ નથી આપી રહ્યો, બીકોઝ કેને કે માર્કેટનું અંડરટોન જે છે એ બુલિશ છે સિલ્વરના અંદર. ઘણા લોકો એમ વિચાર કરશે કે હમણાં 72,500, 73 પાસે છે તો અહીંયા સેલ કરી દેવું જોઈએ. બટ જે અંડરટોન જે છે, જે માર્કેટ બ્રેડ જે છે એ પોઝિટિવ છે ગોલ્ડ સિલ્વરનું, તો અહીંયા સેલ કરવાની એડવાઇસ એટલે નથી. બાકી બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન રાખો, ચાંદીના અંદર પણ જરૂર ફેવરેબલ જ રહેશે ટ્રેડિંગ. ઓકે, તો ચાંદી માટે પણ અંડરટોન અહીંયા આગળથી છે તે બુલિશ જ લાગી રહ્યો છે. સાથે જ વાત કરી લઈએ બેઝ મેટલ્સની, તો રશિયા યુક્રેન યુદ્ધને કારણે બેઝ મેટલમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. 24 ફેબ્રુઆરીથી હાલ સુધીમાં એલએમઈ પર નિકલમાં લગભગ 70% શાનદાર તેજી જોવા મળી છે. એમસીએક્સ પર નિકલના ભાવ 5% ઉછાળા સાથે 3500ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, ત્યાં એલ્યુમિનિયમ લાઇફ ટાઈમ હાઈથી લગભગ 6% તૂટતો દેખાયો છે. એમસીએક્સ પર એલ્યુમિનિયમ લાલ નિશાનની અંદર દેખાઈ રહ્યો હતો. અત્યારે આપણે જોઈએ તો એ પણ પોઝિટિવિટી સાથેનો કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. એલ્યુમિનિયમમાં અત્યારે આપણે 281ના લેવલ ઉપર પોઝિટિવિટી સાથેનો કારોબાર જોઈ શકીએ છીએ. જ્યારે લેડ અને ઝીંકની જો વાત કરી લઈએ તો ઝીંકમાં થોડું એવું દબાણ દેખાઈ રહ્યું છે, પરંતુ લેડ જે છે 188ના લેવલ સાથે પોઝિટિવિટી સાથે કારોબાર કરતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. જતીનજી, આ જે ટેન્શન છે રશિયા અને યુક્રેનના, એની વચ્ચે આપણે બહુ સરસ તેજી જે છે તે આ મેટલ્સની અંદર જોઈ લીધી છે. અમુક અમુક મેટલ્સમાં આપણે ઉપલા સ્તરેથી હવે પ્રોફિટ બુકિંગ કહી શકીએ કે દબાણ કહી શકીએ એ રીતની સ્થિતિ જોઈ રહ્યા છે. તો તમે કઈ રીતે મૂલવો છો? કઈ મેટલની ઉપર ખાસ ટ્રેડ લેવાની તક હવે તમે જોઈ રહ્યા છો? 2022 સ્ટાર્ટથી હું કહી રહ્યો છું કે એલ્યુમિનિયમ અને નિકલ બે કમોડિટી જે છે આઉટ પરફોર્મન્સ રહેશે કમોડિટી હોલ કમોડિટી માર્કેટના અંદર. નિકલ એક સરપ્રાઈઝ રેલી જરૂર આપી છે, બીકોઝ નોબડી પ્રિડિક્ટેડ સચ અ થિંગ વિલ હેપન. પ્રાઇસ મેનિપ્યુલેશનના વજેથી કહી લો કે માર્જિનના વજેથી કહી લો, તો આ બધી આવી બધી વસ્તુઓ ઘણી 4-5 વર્ષમાં એકાદ વાર એવા કોઈ કમોડિટીમાં પકડી લો તો થાય છે. જેવી રીતે 2020માં ક્રૂડમાં થયું હતું નેગેટિવ સાઈડમાં -$37. આ કાલના દિવસે 8 માર્ચે આપણે નિકલના અંદર જોયું છે વિધન સ્પેન ઓફ 2 ડેઝ more than 100% રાઈઝ. તો માર્કેટના અંદર આવી વસ્તુઓ થયા કરે છે 2-3 વર્ષના ગેપના અંદર કોઈ બી એક કમોડિટીના અંદર. તો દેટ ઇઝ ધેર એન્ડ ધેર. ઓવરઓલ બધા બેઝ મેટલના અંદર વ્યૂ પોઈન્ટ પોઝિટિવ રહ્યું છે અમારું 2022ના અંદર, અને એલ્યુમિનિયમ અને નિકલ ટોપ પિક રહ્યા છે. નિકલ હમણાં અવોઇડ છે, ઇનફેક્ટ ફ્રોમ ધ ટાઈમ 2500ના ઉપર એક સ્ટ્રોંગ રેલી એને આપવાનું ચાલુ કર્યું અને માર્જિન્સ પણ વધતા ગયા, તો ત્યારથી ઇટ વોઝ એન અવોઇડ કાઉન્ટર ફોર અસ, બીકોઝ વી ડુ નોટ વોન્ટ ધ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રેડર્સ ટુ ગેટ હેવીલી ટ્રેપ. તો એવા કાઉન્ટર્સને અમે અવોઇડ જ કરીએ છીએ. જેટલું બને એટલું સેફ પ્લે કરો, પૈસાને પોતાનું પ્રોટેક્ટ કરવું વધારે જરૂરી હોય છે આ માર્કેટ. સો નિકલના ઉપર વ્યૂ નહીં આપું, મારું એના અંદર અવોઇડ કાઉન્ટર છે એઝ ઓફ નાઉ. એલ્યુમિનિયમ યસ, મારું ફેવરેટ પીક રહ્યું છે 2022ના અંદર. સ્ટેલર રેલી આપી દીધી છે એણે, 250 થી લઈને 310, 315 સુધી, 320 સુધી નોનસ્ટોપ રેલી મળી છે. તો વ્યાજબી છે, થોડું પ્રોફિટ બુકિંગ આવી જાય એના અંદર. ડિપેન્ડિંગ અપોન કાલે જે સ્ટેટમેન્ટ આવે એના પછી થોડું વધારે એસ્કેલેશન આવ્યું, બીકોઝ બહુ હેવીલી કોઈ બેન ને કોઈ હેવીલી પ્રોડક્ટ પર ઓલું હવે આગળ ચાલતા કદાચ ન દેખાય, કેમકે ક્રુઅલ પર જ અગર આવું તમે સ્ટેટમેન્ટ આપો છો કે આખા વર્ષમાં ધીરે ધીરે અગર કરવાના છો ને હમણાં જેવી પરિસ્થિતિ ચાલી રહી હતી વોરની, એના પછી પણ તમે અગર આખું વર્ષ લગાડવાના છો કોઈ વસ્તુને બેન કરવા માટે, તો બીજા બધા પ્રોડક્ટ પર શું કરી લેશો તમે? એમાં કોઈ વધારે એગ્રેસિવલી આવશો નહીં તમે બહાર માર્કેટના ઉપર સામે. તો ઇન્ડિવિજ્યુઅલી યુક્રેન અને રશિયા પોતાનું રિઝોલ્યુશન કરશે, આઈધર બાય વોર આઈધર બાય યુ નો એક યુક્રેન પોતાનું ઝુકાવ આપીને કહી દેશે કે ઓકે આઈ વ્હાઇટ ફ્લેગ બતાવી દઉં છું. So this is all the scenario is right now. Buy on dips nu market banelu che base metals na andar pan 270-265 is my strong support. So amna je levels escalate thaya che thoda pacha reset thai jase je situation na hisabe che, kya agar pachu hu aggressively kahi ki buying je che jova mando aluminum na andar, because kene ke market je che panic situation ma to che j. Agar chalta 285-290 je che ek base resistance dekhase 285-290, ane આ જે એક રેન્જ છે વોલટાઇલ રેન્જ એના અંદર એલ્યુમિનિયમ પ્રાઇસીસ ટ્રેડ કરતા દેખાશે. બટ મારી ટોપિક જે છે એલ્યુમિનિયમ અંદર બનેલી છે, બાયોન ડિપ્સનું માર્કેટ બનેલું છે એલ્યુમિનિયમ.
ઓકે, તો એલ્યુમિનિયમની અંદર અત્યારે તમે બાય કરી શકો છો અને નિકલને અવોઇડ કરવાની સલાહ તમારે માટે અહીંયા આગળથી બની રહી છે. જીગરજી આપનો માફ કરશો, જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. જતીનજી આપનો આભાર. તો આ સાથે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો, એ લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું.